હું બાજી હારી ગયો પણ હિંમત નહીં હારું. આજે દેવાયત્તા કાનમાં એવું છે રેડીશ, એવું છે રેડીશ. અરે દેવાયત, આવો હરી કાકા. અરે ભાઈ, હું તારી પાસે જ આવતો હતો. મારી પાસે? હા. અરે કાકા, એવું તે શું કામ પડ્યું મારી પાસે? અરે ભાઈ, તારા મા બાપ નથી એ તો જાણે સમજા, પણ તું જે કન્યા ઉપાડીને લાવ્યો છે એના માવતર કોણ? કાકા, હવે તું જ જવાબ દે. તારું ગામ કયું? તારું કુળ કયું? તારા માવતર કોણ? હે બોલ, બોલતી બંધ થઈ ગઈ ને? થઈ જાય. મને લાગે છે દેવાયત આ હલકા કુળનું સંતાન છે. ચૂપ કરો કાકા તમે. અરે દેવાયત, આ તો અનેકોને રીઝવનારી કોઠાની કન્યા છે. કન્યા ભૂલ પડી છે, આવું બોલતા શરમ નથી આવતી. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. અરે બ્રાહ્મણ સાથે લગ્ન કરવાના ઈરાદાથી જ તારી રૂપની જાળમાં દેવાયતને ફસાવીને પ્રેમનું નાટક કર્યું છે. નાટક ના, આ ખોટું છે. ઓ કેવું છે બોલ્યા? અરે દેવાયત, આ તો ભાડુતી માવતર પાસે કન્યાદાન કરાવ્યું છે. ના સ્વામી, આ તો હરતું છૂટાણું છે. છૂટાણું છે? તો દે જવાબ, ક્યાં છે તારા માવતર? પ્રાણ ત્યાગ કરવા બેઠો ત્યારે એક દેખાણું નહીં. હું પંડિત બન્યો ત્યારે કોઈ હટ કરવાય ના આવ્યું. દે જવાબ, દે જવાબ, નહીં તો તને મારા. સ્વામી, સામ દઈને સત્ય જાણવું છે તમારે. પાણી ગ્રહણ કર્યા પછી આવા પ્રશ્નો જાગ્યા તમારા મનમાં, ને એ પણ આ પારકામાં કેવાથી? ભૂલી ગયા સ્વામી ક્યાં હરિ કાકા કાવા દાવાના કપાટના કીચડમાં બદબત્તા કીડા છે. તમારા પિતાનું મૃત્યુનું કારણ આ છે, પળે પળ તમારું ભૂંડું વાંચનાર આ છે. સ્વામી, તમને બ્રાહ્મણ ના ગણી હરદો કરનાર આ છે. આવા પ્રપંચ પર વિશ્વાસ ને પત્ની પર રહે. સ્વામી, વિશ્વાસ રાખો મારા પર. સમય આવશે તમને ખબર પડી જશે કે હું કોણ છું. હા સ્વામી. હે ભગવાન, એમના અભિમાનને ઓગાળવા હું શું કરું? કોની સહાય લઉં? કોની? ગુરુજી, મને તો હતું જ કે તમે જરૂર આવશો. તું બોલાવે ને હું ના આવું? એ તો વાયકે ગયા છે. જાણું છું, એ પણ હું સમજી ગયો હતો. મેં માં સુઈ ગયા છે. સ્વાભાવિક છે. હું તો ઈચ્છતી હતી કે અડધી રાતે તમને મળું, એટલે નિરાતે વાતો થાય. અંદર ચાલ, ઓરડાના એકાંતમાં નિરાતે વાત થશે. ઠીક, આવો. પધારો શોભાજી, પધારો, બેસો. દેવલ, તમે કઈ ચિંતામાં છો? તમારાથી એ વાત ક્યાં છાની છે કે એમના હૃદયમાં પોતાની પંડિતાઈને પ્રસિદ્ધિનો અભિમાન જાગ્યો છે. માણસ માટે એ સ્વાભાવિક છે. પણ એમના અભિમાને મારા હૃદયમાં ભય જન્માવ્યો છે. એમના અહંકાર એમને પ્રભુ નામ ભૂલાવશે, પ્રેમ ભૂલાવશે. એ પંડિત મટી જશે ને બની જશે એક સામાન્ય માનવી. હા દેવળ, પણ જો એ આંબાને ફળ લાગે છે ત્યારે એ ઝૂકે છે, મીઠા ફળ આપે છે, શીળી છાંય આપે છે, પણ ગર્વથી માથું ઊંચું નથી કરતો. શક્ય છે દેવળ, તું જેને અભિમાન માને છે એ કદાચ દેવાયતનો આનંદ હોય, આત્મવિશ્વાસ હોય. હું તો ઈચ્છું છું કે એમ જ હોય. એમ જ હશે દેવળ, એમ જ હશે. એટલે જ તો હું રૂપ બદલીને અહીં આવ્યો છું અને આવતીકાલે પણ આવીશ.
જો દેવાયતની આંખોમાં અભિમાન હશે તો એ મને ઓળખી નહીં શકે. એમના અભિમાનને મારે ઓળખાવવાનું નથી, ઓગાળવું છે, ઓગાળવું છે. તારી અકળામણથી એનું અભિમાન ઓગળવાનું નથી દેવળ. એનું અભિમાન ઓગળશે કાં તો એને ઠોકર વાગશે ત્યારે, અને કાં તો એના કરતા એમ મહાન વિભૂતિના એને દર્શન થશે ત્યારે. ત્યાં સુધીમાં કોણ જાણે મારું ભાગ્ય મને ક્યાં લઈ જશે. દેવળ, ભાગ્યના લેખને તો ભગવાનને પણ ભોગવવા પડે છે. તું ચિંતા નહીં કર, સમયને સમયનું કામ કરવા દે. ચાલો હું જાઉં છું, કાલે આ સમયે હું પાછો આવીશ. હું તમારી વાટ જોઈશ, હું તમારી વાટ જોઈશ. વિશ્વેશ્વર, સતી દેવી મારી ધર્મ પત્ની દેવળદેવ ઉપર આવું નીચ આળ ચડાવતા તને શરમ નથી આવતી? આળ માનીને આંખ આડા કાન ન કરતો દેવાયત, મેં મારી સગી આંખે જોયું છે. છતાં પણ તને ખાતરી ન થતી હોય તો ચાલ મારી સાથે ને કર ખાતરી. એ આજે પણ આવવાનો છે તારી દેવળને મળવા. ચાલ મારી સાથે. આવી ગયા તમે, હું તો તમારી જ વાટ જોતી હતી. આવો અંદર આવો. કાં હવે તો થઈને ખાતરી? હવે પંડમાં પત્નીને પ્રશ્ન પૂછવા જેટલું પાણી હોય તો ખોલાવ દરવાજા, નહીં તો થોડી વાર વાંચજો. આમે એકવાર ઉઘાડા વાસણમાં બિલાડાએ મોઢું બોળ્યું કે બે વાર, શું ફરક પડે છે? દેવળ, દેવળ બારણું ખોલ, દેવળ બારણું ખોલ. આવી ગયા તમે? તારી પાપ લીલા જોવાનું મારા ભાગ્યમાં લખ્યું હશે એટલે સમયસર આવ્યો. પાપ લીલા? હા, પર પુરુષ સાથે બંધ ઓળે પકડવાની છતાં અજાણી થાય છે. ચાલ અંદર, ચાલ. કોને શોધું છું સ્વામી? કોને શોધું છું? એને જ જે હમણાં થોડી વાર પહેલા તારા ઓરડામાં આવ્યો હતો, તારા પ્રેમીને. આ તમે શું બોલો છો? કે આપણા ગુરુ હતા સંત શોભાજી? એમ, સંત શોભાજી? એમ તો એ શોભાજી અમને મા દીકરાને મળ્યા સિવાય જતા રહ્યા. એમને ડર હતો કે અહંકારના માર્યા તમે એમનો અપમાન કરશો. એવું તું સમજે છે કે મને અહંકાર છે? છતાંય અહંકાર ભરેલી આંખો પૂજનીય માણસને પછાણી શકે છે? તો લંકાપતિ રાવણે પ્રભુ રામચંદ્રને પીછાણ્યા હોત ને સતી સીતાનું હરણ કરવાની ભૂલ ન કરત. હું શોભાજીને જોય ઓળખું છું. તમારી આંખો એમના જે રૂપને ઓળખે છે એ રૂપે નહોતા, ને જે રૂપે હતા એ રૂપને તમે ઓળખી ન શક્યા. કારણ? કારણ કે તમારી આંખે અભિમાનના પડદા છે. એમ કહીને અભિમાનની આડ લઈને તું તારા કલંકને છુપાવવા માંગે છે? જે અહંકાર ભરી આંખો સંત જેવા સંતને ન ઓળખી શકી એ સતીને ક્યાંથી ઓળખી શકે? શોભાજીનું નામ લઈને તું તારા પાપને સંતાડવા માંગે છે. એક સંતને સતી પર આળ ચઢાવી પાપ તો તમે કરી રહ્યા છો સ્વામી. એ મને મંદિરમાં પંડિત થવા નહોતો મોકલ્યો, પણ તું એમ ઈચ્છતી હતી કે મંદિરમાં જેને હું મારા પ્રાણ દઉં જેથી તારો ને તારા પ્રેમીનો પાપ લીનાનો માર્ગ મોકલો. ના ના, આ તમારા મનનો વહેમ છે સ્વામી. સગી આંખે જોયેલા પાપને વહેમ માનવા જેટલો મૂરખ આ દેવાય પંડિત નથી. હું સાચું સાચું કહું છું સ્વામી, સાચું કહું છું. સાચું કહે છે? અરે, જે પાપ કરી શકે છે એ ખોટું પણ બોલી શકે છે. મને તારા એક પણ શબ્દ પર વિશ્વાસ નથી, સમજી? હવે તારે ને મારે કોઈ સંબંધ નથી. સ્વામી, આ તમે શું બોલો છો? હા, આ ઘરમાં ને મારા જીવનમાં હવે તારું કોઈ સ્થાન નથી. સમજી, આજ ઘડી અત્યારે આ ઘર છોડીને ચાલી જા. આગને આપતા પહેલા એટલો તો વિચાર કરો કે હું ક્યાં જઈશ, ક્યાં રહીશ. જા, પાપ છે, કલંક છે, સમજી? નહીં, પણ મારી વાત તો સાંભળો. નહીં, હવે હું તારું કઈ નથી સાંભળવા માંગતો. આ ઘડીએ ને અત્યારે આ ઘર છોડીને ચાલી જા. જા, બહાર નીકળ. સ્વામી, નહીં. જા, ખૂબ નીકળી જાવ ઘરમાં. ઉલટા, તારા જેવી ઉલટાને પાપણી માટે કાં તો કૂવો કાં છોથો. બહાર નીકળી જા મારા ઘરમાંથી. હું તને એક પળ પણ અહીંયા નહીં રહેવા દઉં. હું તારું મોઢું જોવા નથી માંગતો. બહાર નીકળ.
બહાર નીકળી જા. નહીં દીકરા, તે આ શું કર્યું? ઉભી રહે માં, જવા દે કુલટાને, એનું હું મોડું જોવા નથી માંગતો. તું આ શું બોલી રહ્યો છે દીકરા? તારા જેવા મહાન પંડિતના મોંમાં આવા શબ્દો શોભતા નથી. નહીં, મારું માન બોલાવી લે એને. નહીં માં, એને બોલાવી લઉં? તું નથી જાણતી એણે શું કર્યું છે. એણે આ દેવાયત પંડિતના ઘરને ઘર નહીં કોઠો બનાવી દીધો છે. એ વિષ્યા છે, વિષ્યા. ક્યારેક આખી જોયેલી વાત પણ ખોટી હોઈ શકે છે દીકરા. એના આધારે મનમાં જાગેલી શંકાને કારણે વહુએ ઘરમાંથી બહાર પગ મૂક્યો છે એવી વાત ગામ લોકો જાણશે ત્યારે ગામમાં મોં બતાવવા જેવું નહીં રહે. મારું માન બોલાવી લે એને. જે થયું છે સારું નથી થયું, બોલાવી લે. દેવળ, દેવળ, મને જે વાતનો ડર હતો એ સાચો પડ્યો. તારા જેવી નિષ્કલંકની ઉપર તારા પતિએ શાપ કર્યો અને તને ઘરની બહાર કાઢી મૂકી. દેવળ, તું મારી સાથે ચાલ, હું તને લેવા આવ્યો છું. કલંકીની સ્ત્રીને તો સ્મશાન પણ નહીં સંગે. દેવળ, તું કલંકીની નથી જ. પતિની નજરમાં છું પ્રભુ, ને કલંકના ભાર સાથે મારે સ્વર્ગમાં નથી આવવું. મારે કલંકને ધોવું છે. પણ તું આમ ક્યાં સુધી ભટકતી રહીશ? ભાગ્યમાં હશે ત્યાં સુધી પ્રભુ.